तो गुजरात में रहता और बंगाळी चूंटणी में रस धरावता दर्शकों ने ए जाणवानी उत्सुकता हशे कि कोलकाता में तृणमूल कांग्रेस और भाजपनी राज्यकक्षानी ऑफिसो केवी हशे, कोलकाता में राजकीय पार्टीओनी ऑफिस केवी छे ते जोवा माटे भाई भाई पहुंची गया ममता दीदीना तृणमूल कांग्रेसनी मुख्य ऑफिसे। समग्र बंगाल पर ममता दीदी ज्यांथी राज चलावे छे ए तृणमूल कांग्रेसनी आ ऑफिस छे। આપણે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની જે ભવ્ય કોર્પોરેટ ઓફિસ જોયા છે એનાથી તદ્દન વિપરીત, ખૂબ જ સાદી સિમ્પલ। મમતા બેનર્જી પોતે પણ બહુ સાદા કપડાં પહેરે છે, ખાદીની સાડી ચપ્પલ। તમે જો એની ઓફિસની બાજુનો આ છે જ્યાંથી આટલી મોટી ચૂંટણી લડાઈ રહી છે ત્યાં એનું વાતાવરણ એકદમ સાદું છે, શાંત છે, ચાર પાંચ લોકો માત્ર બેઠેલા છે। અને દીદી કદાચ થોડાક મીડિયાથી પણ નારાજ છે, એટલે અહીંયા બહુ રિસ્ટ્રિક્શન બહુ છે, શૂટિંગ કરતા આવા પહેલા 7-8 લોકોને પૂછવું પડે છે। હું તમને બતાવું કેટલું સાદું એમનું આ છે, આ એટલી મોટી ઓફિસ માટે પીવા માટેના પાણીના નળ છે। અને બંગાળમાં આપણે જેમ પાણી પીવું કહે છે કે જલ ખાવો, પાણી નાની એવી વ્યવસ્થા છે, બહુ સાદી ઓફિસ છે, એકદમ સિમ્પલ। અહીંયાથી પણ જે રીતે મમતા બેનર્જીના કપડાં ચપ્પલ સાદું છે એટલી જ રીતે ઓફિસ પણ સાદી છે। એક બાજુ બીજેપીની જે કોર્પોરેટ ઓફિસો જોવા મળે છે બીજા રાજ્યોમાં એની સરખામણીમાં સિમ્પલ છે। 10 વર્ષના રાજ કર્યા પછી પણ આટલી સાદી ઓફિસમાંથી મમતા દીદી એનું શાસન ચલાવે છે। તો તૃણમૂલ કોંગ્રેસની મુખ્ય ઓફિસ જોઈને જ ભાઈ ભાઈ સ્તબ્ધ થઈ ગયા। કોઈ અંતરિયાળ પછાત ગામડાની જૂની ખખડધર તાલુકા પંચાયતથી ખરાબ તૃણમૂલ કોંગ્રેસની ઓફિસ છે, કોઈ ખખડધર સરકારી બંધ પીએસસી સેન્ટર જેવડી આ રાજ્યની ઓફિસ છે અને અહીંયાથી જ મમતા તૃણમૂલનો કારોબાર ચલાવે છે। આપણા ગુજરાતી કમલમ કે કોંગ્રેસની કોર્પોરેટ ઓફિસોની સામે આ રાય જેટલી સાઇઝની ઓફિસ છે, એક સાથે બે કાર પણ પાર્ક ન થઈ શકે તેવી મમતાની ઓફિસ છે। TV9ના દર્શકોને તૃણમૂલ કોંગ્રેસની ઓફિસ બતાવી રહ્યા છે કે જ્યાંથી 10 વર્ષ સુધી દીદીએ રાજ કર્યું, એકદમ સિમ્પલ ઓફિસ છે તમે બતાવ્યું। આ ઉપરાંત અહીં એક મોટું પોસ્ટર છે ત્યાં, એમાં મમતા બેનર્જીના એકદમ જ્યારે જુવાન નેતા હતા ત્યારના ફોટાઓ છે, ત્યારબાદ એમણે જે આંદોલન કરેલા એની તસવીરો છે, અલગ અલગ સમયે કલકત્તામાં જે એમણે આંદોલન કરેલા, જે સત્યાગ્રહો કર્યા, એમને એક એને એક ભૂખ હડતાલ કરેલી એમનો પણ ફોટો છે, બધે જ બ્લુ કલર તમને જોવા જ મળે છે। આખી ઓફિસમાં એટલી સાદી સિમ્પલ ઓફિસમાં ડેકોરેશનના નામે માત્ર આ એક્ઝોરાના કેટલાક ફૂલો છે, આ સિવાય મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસની ઓફિસમાં સાવ સન્નાટો છે। એક એમની જે બંગાળી માનસિકતા કે એમનું જે વિચારવાનું એ છે, ઓફિસમાં કોઈ ધમધમાટ નથી, 4-5 લોકો છે, ડગલે પગલે લોકોને રિસ્ટ્રિક્શન રોકવામાં આવે છે, ખાસ કરીને મીડિયાને। તો આ છે પશ્ચિમ બંગાળ પર રાજ કરનાર તૃણમૂલ કોંગ્રેસનું હેડ ઓફિસ, કે અહીંયાથી આખી ચૂંટણીનો દોરી સંચાર થાય છે, પણ ભાગ્યે જ 3-4 લોકો સિવાય કોઈ તમને જોવા મળતું નથી। મહેન્દ્ર બગડા, તૃણમૂલ કોંગ્રેસની ઓફિસ, કોલકાતા। તો તૃણમૂલની ઓફિસ તો સાવ સાદી છે, પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે અહીં ભાજપની ઓફિસ તેનાથી પણ જાય તેવી છે। ભાજપની ઓફિસ લગભગ 150 વર્ષ જૂના બિલ્ડિંગમાં આવેલી છે, અહીંયા પણ સાંકડી ગલીમાં એક જ કાર માંડ માંડ હોર્ન મારીને પસાર થઈ શકે છે। વરસાદના ભેજની વાસ વચ્ચે નાની નાની કેબિનોથી ભાજપ બંગાળ જીતવાના સ્વપ્ન જોઈ રહ્યું છે। તો બીજી તરફ છેલ્લા 40 વર્ષથી સત્તામાં ન હોવા છતાં કોંગ્રેસની ઓફિસ કેટલાક અંશે સારી છે। અહીં ડોક્ટર વિધાનચંદ્ર રોયની મૂર્તિ લગાવવામાં આવી છે, જ્યારે નીચેના ભાગે ગોડાઉન તરીકે ભાડે આપી દેવામાં આવ્યું છે। કલકત્તામાં જે મુખ્ય પક્ષો છે જે ચૂંટણી લડી રહી છે એમની ઓફિસો સામાન્ય એટલી સારી નથી। તૃણમૂલ કોંગ્રેસની ઓફિસ તમે જોઈ, ભાજપની ઓફિસ પણ બહુ જૂની, એની કમ્પેરમાં આ કોંગ્રેસની ઓફિસ ડોક્ટર બિધાનચંદ્ર રોય એવું લખેલું છે, કોંગ્રેસની ઓફિસ વેલ મેન્ટેન, ખૂબ સરસ રીતે બનાવવામાં આવી છે। લગભગ છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નહીં હોવા છતાં ઓફિસની બાબતમાં તો કમસે કમ કોંગ્રેસ ભાજપ અને તૃણમૂલથી આગળ છે।